ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અમદાવાદમાં ફરી એકવાર ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. ગેરકાયદે પાર્ક કરેલા વાહનોના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ કમિશનરના આદેશથી પોલીસે શહેરના અને વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી છે. ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે, જ્યાં ગેરકાયદે વાહનો પાર્ક કરવામાં આવ્યા હોય તેવા વાહનોને ઉઠાવવામાં આવી રહ્યા છે. પહેલા જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારબાદ લોકોને લાગી રહ્યું હતું કે હવે આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે, પરંતુ ફરી એકવાર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે, જ્યાં ગમે ત્યાં વાહન પાર્ક કરેલા હશે તો તેને ટો કરવામાં આવશે. ઓનરેબલ સીપી સરને આદેશથી પશ્ચિમ વિસ્તારના શહેરના તમામ લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી શ્રી અને મારા ટ્રાફિકની પીઆઈને અલગ અલગ 14 જગ્યાએ ડ્રાઈવ ગોઠવવામાં આવેલ છે. અલગ અલગ ટીમો બનાવીને દરેકને અલગ અલગ રોડ આપેલ છે. આ રોડમાંથી દબાણ અને નો પાર્કિંગમાં કોઈ વેહિકલ પાર્ક કરેલ હોય, આડેધડ વેહિકલ પડેલ હોય તો આની પૂરું કરવાની કામગીરી આપવામાં આવેલ છે. સુરેન્દ્રનગરમાં રેલવેની ડિજિટલ સર્વિસ ખોટકાતા મુસાફરો અટવાયા હતા. યુટીએસ સિસ્ટમ ખોરવાતા મુસાફરોને સમયસર ટિકિટ મળી નહીં અને રેલવે દ્વારા રસીદ સિસ્ટમથી ટિકિટ લેવામાં લાંબી કતારો લાગી હતી, તો ટ્રેન ચૂકી જતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. મહત્વનું છે કે ગઈકાલે પણ 2 કલાકનો બ્લોક હોવાથી મુસાફરો ટ્રેન દ્વારા મોડા પહોંચ્યા હતા, ત્યારે આજે પણ ટિકિટ ન મળતા ટ્રેન ચૂક્યા, જેને કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો. આજે વડાપ્રધાન